Chalo thegi. Good morning vidyarthi mitro. Aaje apne dhoran 10 vishay gujarati ane eno vishyan che vatan thi vidai thata. Chapter number 3 ena kavi che Jayant Pathak ne eno sahitya prakar che soni. To aaje vidyarthi mitro apne dhoran 10 nu chapter number 3 वतन की विदाय तथा ये आज आपने पढ़ी है एना रे कवि जयंत पाठक तो સૌથી પહેલા આપણે આ કાવ્યની શરૂઆત કરતા પહેલા આપણે એના કવિ જયંત પાઠક વિશે થોડી માહિતી પ્રાપ્ત કરવી છે તો વાત કરી આપણે જયંત પાઠક તો જયંત પાઠક એમનો જન્મ 20/10/1920 માં થયો અને એમનો અવસાન 3/1/3/2003 માં जैन पाठक नु पूरु नाम छे जयंती लाल हिम्मत लाल पाठक ने एमनो जन्म कोट अने जिल्लो पंचमहाल यानी कि गोधरा जिल्ला मा थयो तेमणे दाहोद अने सूरत नी कॉलेज मा अध्यापक तरीके एमणे कामगीरी करी तेमणे रचनाओ पण रची छे जेमा मर्मर संकेत विस्मय भृग्या अनुनय वगैरे आ कविता संग्रह छे अने एमनो क्षणों मा जीव તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે તેમણે વનાંચલ એમની નોંધપાત્ર એક સ્મરણ કથા છે આધુનિક કવિતા પ્રવાહ આલો ભાવિત્રી કિંપી દ્રવ્યમ એમના વિવેચન ગ્રંથો છે તેમણે રંજીતરામ સુવર્ણચંદ્રક શાહ અને ગુજરાત સાહિત્ય એકાદમી ગાંધીનગર અને સાહિત્ય એકાદમી દિલ્હીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે હવે વાત કરીએ આ કાવ્યની કાવ્યનું શીર્ષક આપણે જોઈએ છે કે વતનથી વિદાય થતા વિદ્યાર્થી મિત્રો વતન વતન કોને કહેવાય સૌથી પહેલા આપણે કે જે જગ્યા પર આપણો જન્મ થયો જે જગ્યા પર આપણું બાળપણ થયું જે ભૂમિ પર આપણે રમ્યા એ જગ્યાને આપણે વતન કહીએ છીએ જે જગ્યા ઉપર આપણા બાળપણના સુનહેરી પળો વીતી ગયા છે એને આપણે તો અહીંયા કવિ જ્યારે વતનથી વિદાય થાય છે એ વખતે એમના હૃદયની અંદર કેવા ભાવ ઉત્પન્ન થાય છે એનું વર્ણન આ કાવ્યની અંદર છે વિદ્યાર્થી મિત્રો વતન કોને ન ઉદાહરણ તરીકે અહીંયા કેટલાય લોકો એવા છે જે એના સ્થાયી છે જેમનો જન્મ પણ અહીંયા થયો છે એની ગલીઓમાં એના બજારોમાં તમે ફરેલા છો રખડેલા છો અહીંયા તમારા સ્મરણો તાજા છે અહીંયા તમારી યાદો છે એટલે તમને આ જગ્યા આ જ મૂળ વતન તમને ગમતું હોય છે પરંતુ જ્યારે આ વતનને છોડીને જવાનું થાય છે ત્યારે આની સ્મરણો આની યાદો આપણા મનમાં તાજી થાય છે તો વાત કરીએ કાવ્યની આ કાવ્યની શરૂઆતની વાત કરીએ તો ઘણા વર્ષો પછી જ્યારે કવિ વતનને છોડીને ચાલ્યા ગયા અને ઘણા વર્ષો પછી એ પાછા વતનમાં આવ્યા છે સમજમાં આવી શું કહેવા માંગુ છું એકવાર તો એ છોડીને ચાલ્યા ગયો વતનને છોડવું કેમ પડે છે એનું કારણ શું હોય છે તો એના અલગ અલગ કારણો હોય છે વિદ્યાર્થીઓ વતનને છોડવાના કોઈ જાણીબુજીને વતનને નથી છોડવું પણ વતનને છોડવાના અમુક કારણો હોય છે કોઈને રોજી રોટી માટે કોઈને નોકરી માટે કોઈને ધંધા માટે કોઈને વ્યાપાર માટે તો એ વતનને છોડવું પડે છે અહીંયા લેખકને કવિને વતન શા માટે છોડવું પડે તો એમને નોકરીના અર્થથી એમને વતનને છોડવું પડે તો કવિ અહીંયા પોતાના વતનને છોડીને ગયા હતા અને વર્ષો પછી પાછા એમના વતનમાં એ આવે છે સમજમાં આવી છોડીને ગયા છે પણ આ દ્રશ્ય ક્યાં આવે આ કાવ્ય ક્યાં મૂકેલું છે કે છોડીને ગયેલા છે એટલે પછી વારે વતનની મુલાકાતે પાછા આવે છે વર્ષો પછી એ વતનમાં પાછા આવે છે અને કાવ્યને આપણે વતનની વિદાય થવાનું હોય છે ત્યારે અનુભવાતી પીડા આ સોનેટના અંદર વ્યક્ત કરવામાં આવેલી છે ઘણા વર્ષો પછી જે વતનની અંદર એમણે વન જન ખેતર ડુંગર નદી મળ્યા હતા એમને ક્ષણ
તો વિદ્યાર્થી મિત્રો આપણે આ કાવ્યની શરૂઆત કરીએ છીએ ધ્યાનથી સાંભળો પ્રથમ પંક્તિમાં કહે છે કવિ ઘણા વર્ષો પછી વતનમાં આવ્યા છે હવે વતનને છોડીને પાછું એમની કર્મભૂમિમાં જવાનું છે યાને કે જ્યાં એ કાર્ય કરે છે ત્યાં પાછું આવવાનું છે વતનમાં એટલે કવિ કહે છે એ મૂક્યું વન એ મૂક્યા જન ઘણે વર્ષે મળ્યા એક ક્ષણ કવિ કહે છે કે ઘણા વર્ષો પછી હું મારા વતનમાં આવ્યો છું હવે આ મારા વતનનું એ વન મારે મૂકી દેવાનું છે મારા વતનના એ જન જન એટલે કે માણસ મારા મિત્રો મારા પડોશીઓ ગામના લોકો એ જંગલ એ વન અને મારા ગામના લોકો ને હવે મૂકીને ચાલવાની એક ક્ષણ ક્ષણ યાને કે પળ એ સમય આવી ગયો છે એ મૂક્યું વન એ મૂક્યા જન ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ કે ઘણા વર્ષો પછી મેં મળ્યા છે હવે એમને મૂકીને ચાલવાની ક્ષણ આવી ગઈ છે કવિ આ કહે છે મૂક્યા જંગલ ને નથી વતનના એ કોતરો અને ખેતરો અને સાથે સાથે વતનના એ ડુંગરો પણ મૂકીને ચાલી જવાનું છે અને વતનની એ વહેતી નદી ને પણ છોડીને ચાલવાનો સમય આવી ગયો છે સાથે સાથે વતનના એ કોતરો અને ખેતરો તો આ કવિ આ બધું યાદ કેમ કરે છે આજે એ બધાને મૂકીને ચાલવાની વાત કેમ કરે છે કારણ કે કવિ એ જંગલોની અંદર ત્યાંના લોકોની સાથે એ ડુંગરો ઉપર એ નદીઓની અંદર એ કોતરોની અંદર ને ખેતરોની અંદર ઘણી ભ્રમણા કરી છે કવિ જયંત પાઠક પોતે પ્રકૃતિ પ્રેમી છે એમના કાવ્યની અંદર આપણે પ્રકૃતિનો મહિમા જોવાનો પડે છે એટલે અહીંયા કવિ કહે છે કે ડુંગરોને મૂકીને ચાલવાનો સમય આવી ગયો છે એ નદીઓને વહેતી મૂકીને ચાલવાનો સમય આવી ગયો છે એ કોતરોને ખેતરોને મૂકીને ચાલવાનો સમય આવી ગયો છે પણ આવી ગઈ છે આગળ કહે છે તો પ્રથમ બે પંક્તિનો અર્થ ફરી વાર તમને સમજાવી દઉં તો કવિ અહીંયા ઘણા વર્ષો પછી વતનમાં આવે છે અને હવે પાછું વળવાનો સમય છે એટલે કવિ કહે છે એ જંગલને યાની કે એ મૂક્યું હોય એ મૂક્યા જન ઘણે વર્ષે મળીએ જે ક્ષણ મૂક્યા ડુંગર ને નથી વતનના એક કુતરો ને કહેતો કે ઘણા વર્ષો પછી હવે વતનથી વિદાય પાછી લેવાની છે હવે વતનનું એ વન ત્યાંના લોકો ને છોડવાનો ક્ષણ આવી ગયા છે એ ડુંગરો અને નદીઓ અને કોતરો અને ખેતરોનો છોડવાનો સમય આવી ગયો છે ક્ષણ આવી ગઈ છે ત્યાર પછી આખો બે રહી ભારતી વળી વળી પાછી ભીડ્યું એ આખો બે રહી ભારતી ભારતી મતલબ જો ભારતીનો મતલબ શું છે ભારતી આખો બે રહી ભારતી વળી વળી પાછી ભીડ્યું એ કે મારી આંખો વળી વળીને પાછળ જુએ છે કોને એમના ઘરને કોના ઘરને કવિના તો કવિ કહે છે મારી આંખો વળી વળીને પાછું એ મારા બંધ મકાનને જોયા કરે છે વેચાઈ ગયું ઢોર જેમ તલકે કોઠા છોડ્યું ન ને કેવો આભાસ થાય છે કે જેવી રીતે પેલું ઢોર વેચાઈ ગયું હોય અને એ ઢોરને બાંધવાની જેટલી જગ્યા હોય ને વળી વળીને પેલું ઢોર પાછું એની જગ્યાને એ ધણને જોયા કરે છે એવી રીતે કવિ પોતાના ઘરને જોયા કરે છે બરાબર છે કે જેવી રીતે કોઈ ઢોર હોય એને વેચી દેવામાં આવે પાલતું આપણું ઢોર હોય એને વેચી દેવામાં આવે અને પેલું ઢોર વળી વળીને પાછું એની એ જગ્યાને જોવે છે એવી જ રીતે કવિ પણ જ્યારે વતનથી વિદાય થાય છે ત્યારે વળી વળીને એમના ઘરને જોયા કરે છે તો કહે છે આખો બે રહી ભારતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર વેચાય ગયું ઢોર જેમ તલકે કોઠા છોડ્યું ઘર તો કવિ કહે છે કે જેવી રીતે પેલું ઢોર પાછી પોતાની જગ્યાને પોતાના ધણને પોતાના કોઠારને જોયા કરે છે એવી રીતે મારી બે આંખો મારા ઘરને વળી વળીને જોયા કરે છે તો આ પ્રથમ ચાર પંક્તિ
તો અર્થ અહીંયા મે તમારી સામે વ્યક્ત કર્યો ફરીવાર હું એ પંક્તિઓનો અર્થ તમને સમજાવી દઉં છું તો ઘણા વર્ષો પછી જે ગળીએ વન જન ડુંગર નદી ખેતર અને કોતર જોવા મળે એ બધાને વતનથી વિદાય છોડવા પડે છે બે આંખો પાછી વળી વળીને બંધ ઘરને જોયા રહે છે જેમ છોડેલું ઘણ અને વેચાઈ ગયું ઢોર કોઠારથી બાંધવા બંધાવા વ્યાકુળ હોય તેવી જ રીતે અહીંયા કવિ પોતાના ઘરને પણ જોયા રહે છે ત્યાર પછી આગળની પંક્તિ કેળી આગળ જાય કેળી એટલે કે પગરસ્તો કેળીનો મતલબ શું છે પગરસ્તો કેળી આગળ જાય પાય અવળા કેમે કરીવું પડે પાય એટલે પગ પાસ સાંભળજો કેળી આગળ જાય પાય અવળા કેમ કરીવું પડે આખો જાય ભરાય વાટ તરુની કાંકાળી ઢાળ તો કવિ કહે છે એક તો રસ્તો પગનો રસ્તો આગળ જાય છે પાય અવળા રસ્તો તો આગળ જાય છે પણ મારા પગ સીધા પડતા નથી એ રસ્તા ઉપર ચાલતા નથી એ અવળા સવળા પડે છે કેમ કરી ઉડે મારા પગ ભારે થઈ ગયા છે વતનને છોડવાનું મન નથી થતું એટલે પગ જલ્દીથી એ કેડી પર એ રસ્તા ઉપર ઉપડતા નથી વળી વળીને એ પગ પાછા પડે છે જવાનું કવિને મન થતું નથી આંખો જાય ભરાય એમની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે એમના વતનને છોડવાનો જે ક્ષણ છે એમના વતનનો જે પ્રેમ છે એમના હૈયામાં એ પ્રેમના કારણે એમની આંખો ભરાઈ આવે છે વાત તરુની યાની કે વૃક્ષો પણ એમને રોકવાનો પ્રયત્ન કરે છે જે કેળી જે રસ્તા ઉપર આજુબાજુની સાઈડોમાં જે વૃક્ષો હોય છે જે કાંટાળા છોડ હોય છે એ તો વાત વાત એટલે કે માર્ગ વાત તરુની કાંટાળી ઢાળ કે વૃક્ષોની કાંટાળી દાળ એમને પકડવાનો પ્રયત્ન કરે છે એમને પકડી લે છે આગળ કહે છે હૈયું ઉજરાય રક્તશિયા ફૂટે પીમેથી જમે કે કવિનું હૈયું ઉજરાય એટલે કે વેદનાથી ભરાઈ જાય છે કવિનું હૈયું વેદનાથી ભરાઈ જાય છે રક્તશિયા રક્તશિયાનો મતલબ થાય છે લોહીના પરપોટા કે જેવી રીતે મારા શરીરની અંદર લોહીના પરપોટા ફૂટતા હોય હૈયું ભરાઈ આવ્યું છે અને લોહીના પરપોટા ફૂટે છે પીમેથી એટલે કે એમાંથી જમે છે કે લોહી જમતું હોય એવો આભાસ એમને થાય છે ક્યારે થાય છે જ્યારે એ વતનને છોડીને જાય છે ત્યારે આગે વેકુરથી વેકુરથી એટલે કે નદીની રેતી વેકુર મતલબ નદીની રેતી આવે વેકુરથી નદીને હજી એ આ આંગળીઓ ભ્રમે છે કે હજી એ કવિની એવી ભ્રમણા થાય છે એવી ભ્રમ છે કે આ હજુ પણ એ નદીની રેતી પર મારી આંગળીઓ રમતી હોય છે યાની કે કવિએ નદીની એ નદીના તટ પર પણ ઘણી ધીંગા મસ્તી કરી હતી ત્યાં પણ એમના સ્મરણો તાજા છે ફરી વાર આ ચારે ચાર પંક્તિઓ ફરી તમને સમજાવી દઉં છું તો કવિ કહે છે કવિ કહે છે કે વતનનું ઘર છોડીને કેળી તરફ આગળ વધું છું પણ પગ અવળા પડે છે વતન ભણી વધે છે કેવે કરીને મહા મહેનતે આગળ પગ ઉપાડે છે આંખોની અંદર આંસુ ભરાઈ જાય છે રસ્તે જતા વૃક્ષોની કાંટાળી દાળ એમને નડે છે એમને પકડે છે જ્યારે લોહીના કશિયા ફૂટ્યા હોય અને એમાંથી લોહી ઝરે તેમ હૈયું વિદાય વેદનાથી ઘેરાયું છે દૂર નદીની વેકુરમાં હજી આજે પણ આ આંગળીઓ ફરતી હોય એવો આભાસ કવિને થતો હોય છે તો અહીંયા કવિને રસ્તો આગળ વધતો હોય છે પણ તે છતાં પગ ઉપડતા નથી મહા મહેનતે પગ ઉપાડતા હોય છે વતનને છોડવાથી આંખો ભરાઈ આવે છે કાંટાની ડાળ એમને પકડવાનો પ્રયત્ન કરે છે જેવી રીતે કે હૈયું ભરાઈ આવ્યું છે લોહીના પરપોટા ફૂટતા હોય એવો આભાસ એમને થાય છે
ફરી કહે છે આગળ પોતાના મનને મનાવે છે કવિ અને એ આગળ કહે છે કે ચાલોજી ચાલોજી એટલે પોતાની જાતને કહે છે પોતાની અંતરાત્માને કહે છે કવિ કે ચાલોજી જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં કે હે જીવ પોતાની અંતરાત્માને કહે છે કે આગળ ચાલો જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં પાછા ઉપર વાસ શક્ય વહેવું પાણી લૂછો મેં તો કવિ કહે છે કે હે જીવ તું આગળ ચાલે છે હવે કાળના વહેણમાં વહેવાય નહીં કે હવે ભૂતકાળને યાદ કરીને કોઈ મતલબ નથી એનો હવે કાળના ભૂતકાળના વહેણમાં વહેવાથી કોઈ મતલબ નથી એ સમય વહી ગયો એ સમય વીતી ગયો પાછા ઉપર વાસ શક્ય વહેવું જેવી રીતે નદીનું વહેતું પાણી એ પાણી જે વહી ગયું એ વહેતું જ રહે એ પાછું ઉપર ન જાય એવી જ રીતે એક વાર જે સમય વીતી ગયો એ પાછો ક્યારેય આવતો નથી એટલે કવિ પોતાની અંતરાત્માને કહે છે પોતાની જાતને કહે છે કે હે જીવ તું આગળ ચાલ કે છે હવે ભૂતકાળ પાછો મળવાનો નથી જેવી રીતે નદીનું પાણી પાછું ઉપર નથી પહોંચતું તેવી રીતે સમય પાછો આવતો નથી હવે તું આંખોનું પાણી લૂસી ના એટલે કે પોતાના આંસુ લૂસી ના ભારો લઈ ભૂતનો સિરે વણ પૂછે સા વેખ્યા જા કે હવે ભૂતકાળનો જે ભારો છે ભૂતકાળની જે યાદો છે ભૂતકાળના જે સ્મરણો છે કે ભારો લઈ ભારે એટલે કે ભૂતકાળની યાદો સિરે લઈ વણ પૂછે એટલે કે બોલ્યા વિના સા વેખ્યા જા કે ગુલામીની જેમ જિંદગી જીવવાની છે હવે આ પ્રકૃતિને પાછી ક્યારે જોવાની કે પોતાના ભૂતકાળને યાદ કરીને પોતાને ભૂતકાળના સ્મરણોને તાજા કરીને આપણે આગળ ચાલવાનું છે અને ગુલાબીની જેમ જીવવાનું છે સ્વાથી સ્વાન છે સ્વાન એટલે કૂતરો કે જેમ કવિ આગળ જાય છે અને પાછળની પાછળ એક કૂતરો પણ આવતો હોય છે સાથે સ્વાન છે પૂરી થતા હદ હવે એને પાછા અને જેવી જ એ કૂતરાની પણ હદ પૂરી થાય છે તો એ કૂતરો કવિને છોડીને પાછો કૂતરો પણ એના વતનને પ્રેમ કરે છે પણ કવિ તો ભૂતકાળને એની સ્મરણોને એની યાદોને લઈને આગળ વધતી હોય છે કૂતરો એનો હદ પૂરી થતા એ કવિને છોડીને ચાલ્યો જાય છે આગળ કહે છે આગે ખેતર જો બે કર કર એટલે હા આગે ખેતર જો બે કર કરી ઊંચા મને વાતી એ મારી ભ્રમણા નિશાળ શિશુને બોલાવતી કવિને અહીંયા ભ્રમણા થાય છે કવિ વળી વળીને પાછું એ વતનમાં જુએ છે વળી વળીને એ વતનને એ પાછા જુએ છે એમની ભ્રમણા થાય છે કે એમને દૂર આગે ખેતરમાં ઉભેલી એમની બે એમની માતા બે હાથ ઊંચા કરીને એમને બોલાવતી ન હોય પાછી વતનમાં બોલાવતી ન હોય જેવી રીતે રિસાઈનું શિશુ રિસાઈનું બાળક પોતાનું વતન છોડીને પોતાનું ઘર છોડીને ચાલતો હોય અને માતા એને પ્રેમથી બોલાવતી હોય એવી ભ્રમણા કવિને થાય છે પણ કવિની એ ભ્રમણા હતી હકીકત નહીં તો આગે ખેતરમાં એમની બા ખેતર વચ્ચે ઊભી હોય અને એમને પાછા બોલાવતી હોય એવી ભ્રમણા કવિને અહીંયા થાય છે પણ એની ભ્રમણા હકીકત નહીં અહીંયા કવિને પોતાના વતન પ્રત્યે ઘણો પ્રેમ છે ઘણો આદર છે ઘણો માન છે જતા જતા એમના હૈયા એટલા વેદનાથી ભરાઈ જાય છે એમની આંખોમાંથી આંસુ વહેતા હોય છે પણ જીવનનો જે ભૂતકાળ છે એ ભૂતકાળનો ભારો યાને કે એની યાદોને લઈને પાછા એમની કર્મભૂમિમાં વળી જાય છે વિદ્યાર્થી મિત્રો વતન હરેકને વહેલું હોય છે વતનની યાદો અને વતનના એ સ્મરણો પોતાના મનની અંદર તાજા કરીને કવિ પાછા એમની કર્મભૂમિમાં જતા હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જયંત પાઠક આ કાવ્ય અમે પૂર્ણ થઈ છે આ કાવ્યના સરદાર અને ભાવાર્થ પણ તમારે સમજી લેવા અને સાથે સાથે એનું સ્વાધ્યાય પણ તમારે નોંધવું